રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ પ્રેસ ભક્તો વિના ભગવાનની 144મી રથયાત્રા યોજાશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી દીધી છે, એટલે કે ફરજિયાત કોવિડ ગાઈડલાઇનના નિયમો અને વગર ભક્તોએ નીકળવાની પરવાનગી રાજ્ય સરકારે આપી દીધી છે. ત્યારે મંદિર તરફથી પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રથયાત્રાને હવે 3 દિવસ બાકી છે. એ પહેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા રથયાત્રાના રૂટના નિરીક્ષણ માટે જગન્નાથજી મંદિર પહોંચ્યા હતા. તેમની મુલાકાત માટે મંદિરની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. રથયાત્રા દરમિયાન કોરોના વકરે નહીં તે માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે. રથયાત્રાના સમયે અમદાવાદના 19 કિલોમીટર લાંબા રૂટ પર કરફ્યુ રહેશે. કરફ્યુ વચ્ચે ભગવાન નગરચર્યાએ નીકળશે, સાથે જ મંદિરમાં પ્રસાદનું વિતરણ પણ નહીં કરાય. પ્રેસ કોન્ફરન્સમાં મંદિરના ટ્રસ્ટી અને મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે 144મી રથયાત્રા માટે આવતીકાલે ધ્વજારોહણ થશે. આરતીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહેશે. મંગળા આરતીમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અમિત શાહ હાજર રહેશે. મંદિર તરફથી વિનંતી છે કે ભક્તો ઘરે બેસી ટીવીના માધ્યમથી રથયાત્રા નિહાળે. મંદિર તરફથી રથયાત્રામાં પ્રસાદ નહીં આપવામાં આવે. નિજ મંદિરમાં રથયાત્રા આવશે ત્યારબાદ મગનો પ્રસાદ આપવામાં આવશે. મગનો પ્રસાદ ગુરુપૂર્ણિમા સુધી મંદિરમાં આપવામાં આવશે. જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રાના આગલા દિવસે ભગવાનને સોનાનો શણગાર કરવામાં આવશે અને હાથીની પૂજન વિધિ કરવામાં આવશે. ઉપરાંત અષાઢી બીજના દિવસે પહિંદ વિધિ પહેલા ભગવાનની મંગળા આરતી કરવામાં આવશે અને દર વર્ષની જેમ આ વર્ષ પણ એ જ રૂટ પર રથયાત્રા કાઢવામાં આવશે. મહત્વનું છે કે રથયાત્રાના રૂટ પર પોળમાન કરફ્યુનું કડક પાલન કરવામાં આવશે. પોળમાન રહેતા લોકો બહારથી મહેમાનોને ઘરમાં બોલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત રથયાત્રા દરમિયાન પોલીસ અને પેરા મિલિટરી ફોર્સનો પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર 23,000 જેટલા સુરક્ષા જવાનોનો તૈનાત કરવામાં આવશે, જેમાં 34 SRP કંપની, 9 CRFની કંપની, 5,900 હોમગાર્ડ તૈનાત કરવામાં આવશે. ઉપરાંત રથયાત્રાના રૂટમાં ચેતક કમાન્ડોના 1 યુનિટની સાથે જ 13 બોમ્બ ડિસ્પોઝલ સ્કવડની ટીમ પણ કાર્યરત રહેશે. પ્રોટોકોલ કા પાલન કરકે ભગવાન જગન્નાથ જી કા જો રથ नगर के अंदर परिभ्रमण होगा, वो घर में बैठ कर दर्शन करे, ऐसा सरकार की ओर से हम सभी प्रजा को रूट 7 पुलिस स्टेशन के अंदर कर्फ्यू लगा के मात्र 3 रथ और 2 व्हीकल के साथ उसको जो परमिशन दी गई है, प्रसाद का वितरण नहीं होगा. और શુભેચ્છા આપવા માટે આવતા હોય છે. આ વર્ષે પર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી કુલદીપસિંહ જાડેજા સાહેબ પધારશે. આવતીકાલે અમાસના દિવસે જ્યારે ઉત્તરોત્સવ વિધિ 8 વાગે પ્રારંભ થશે, 9:30 ધ્વજારોહણ છે અને 10:30 વાગે મહાઆરતી દર વર્ષે નિયમ આવશ્યક.